કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 6 વિષય ઇંગ્લિશ એટલે કે અંગ્રેજી, એમાં યુનિટ 1. યુનિટ 1 એટલે કે પાર્ટ 1, લેસન 1. કયું છે? ગેટ અપ એન્ડ ડાન્સ. ગેટ અપ એટલે ઉઠો, એન્ડ એટલે અને, ડાન્સ એટલે નાચો. ઉઠો અને નાચો. હવે છે પહેલી એક્ટિવિટી 1. તમારા શિક્ષકની મદદથી નીચેનું ગીત અભિનય સાથે ગાઓ. અભિનય એટલે કે તમે એવી એક્શન એટલે કે એવું નાટક એટલે કે એમ સાથે સાથે કૂદવાનું, કહ્યું હોય તો કૂદો, દોડો, સુવો, એ સાથે અભિનય એટલે કે એની મિમિક્રી કરીને કરવાનું છે. તો શું છે? હોપ લિટલ, થોડું કૂદો. હવે આપણે આ અભિનય ગીત એટલે કે કવિતા જોઈએ અને કવિતા જોતા જઈએ. જેમ હું બોલું એમ તમે કૂદવાનું હોય તો કૂદો, દોડવાનું હોય તો દોડો, જે જે એક્શન એટલે કે જે જે ક્રિયા કરવાનું કહું તે સાથે સાથે કરતા જાઓ અને સાંભળતા જાઓ. ચલો, હોપ લિટલ, થોડું કૂદો. જમ્પ લિટલ, થોડું કૂદકો મારો. 1 2 3 છે ને અહીં બતાવેલું. 1 2 ને 3 કૂદવાનું કહ્યું છે. હવે બીજી એક્શન શું કીધી છે? રન અ લિટલ, થોડું દોડો. રન એટલે દોડવું. પછી છે સ્કીપ અ લિટલ. સ્કીપ એટલે દોરડા કૂદવા. થોડા દોરડા કૂદો એટલે તમારે દોરડા કૂદવાની એક્શન કરવાની છે. પહેલાં દોડવાની એક્શન કરી, હવે કૂદવા, દોરડા કૂદવાની એક્શન કરવાની છે. શું છે આગળ? ટેપ યોર ની. ટેપ યોર ની, તમારી ઘૂંટણ ઉપર ટપલી મારો. ઘૂંટણ છે ત્યાં ટપલીઓ મારો. પહેલાં દોડ્યા, પછી દોરડું કૂદ્યા, હવે ટપલી મારવાની છે ક્યાં? ઘૂંટણ ઉપર. હવે આગળ બેન્ડ લિટલ. બેન્ડ લિટલ એટલે કે થોડા કમરથી નીચે વળો. શું કીધું? હવે વળી જાઓ નીચે. પછી આગળની ક્રિયા શું કહી છે? સ્ટ્રેચ અ લિટલ, કમર ઉપર હાથ મૂકો. પછી આગળ નોડ યોર હેડ, માથા ઉપર હાથ મૂકો. આગળ છે યોન લિટલ, થોડું બગાસું ખાઓ. આવે કે ના આવે પણ આપણે એક્શન કરવાની એટલે કે આપણે ક્રિયા કરવાની છે, એવો અભિનય કરવાનો છે. સ્લીપ અ લિટલ, થોડું સૂઈ જાઓ. ઇન યોર બેડ, ક્યાં? તમારા પલંગ ઉપર. આ બધી ક્રિયાઓ તમારે રમૂજ ખાતર કરવાની છે. એક્ટિવિટી 2 એટલે કે એક્ટિવિટી 2 શું છે? એમાં સ્પેલિંગો આપેલા છે. હવે એના ઉચ્ચાર કઈ રીતે બોલાય, કઈ રીતે એનો અર્થ થાય ગુજરાતી તે જોવાનું છે. એક્ટિવિટી 2, સાંભળો, બોલો અને શિક્ષકની મદદથી ક્રિયાઓ કરો. તમે સાથે સાથે ક્રિયાઓ કરશો તો તમને યાદ રહી જશે. શું છે? સ્ટેન્ડ અપ, ઊભા થાઓ. પછી બીજું છે સીટ ડાઉન, બેસી જાઓ. ઈટ, ઈટ એટલે ખાવું. ખાવાની એક્શન કરજો. હા, એટલું એટલું કહ્યું એમને, હું બોલું તમે સાંભળો એવું કરતા નહીં, નહીં તો તમને ક્રિયાઓ નહીં કરો તો મજા આવશે નહીં. તો આગળ છે સ્લીપ. આગળ છે સ્લીપ. સ્લીપ એટલે સુવો. સુવાની એક્શન એટલે સુવાની ક્રિયા કરો, સુવાનો અભિનય કરો. ડ્રિંક, ગ્લાસમાં પાણી લઈ અને પીવાની એક્શન એટલે કે પાણી પીવાની ક્રિયા કરો. રન, દોડવાની ક્રિયા. ટોલ, વાતો કરવાની ક્રિયા. યન એટલે બગાસું. લાફ એટલે હસવું, હસો જોર જોરથી. જમ્પ એટલે કૂદો, કૂદવાની. ક્લેપ યોર હેન્ડ એટલે કે તમારા હાથ વડે, ક્લેપ એટલે તાળી પાડો. ક્લોઝ યોર આઈઝ, ક્લોઝ એટલે બંધ. તમ યોર એટલે તમે, આઈઝ એટલે તો ખબર જ હશે, આઈઝ એટલે આંખો, તમારી આંખો બંધ કરો. શો યોર ટીથ, તમારા દાંત બતાવો. સફેદ છે ને? શો યોર ટીથ. ઓપન યોર બુક, ઓપન એટલે ખોલો, યોર એટલે તમે, બુક એટલે પુસ્તક. તમારી ચોપડી, પુસ્તક ખોલો. કમ હિયર, કઈ એક્શન કરવાની છે? કમ હિયર, કમ એટલે અહીં, આવો. હિયર એટલે અહીં, અહીં આવો.
પછી છે ક્લોઝ યોર બુક, ક્લોઝ એટલે બંધ કરવું, યોર એટલે તમારી, બુક એટલે ચોપડી કે પુસ્તક, તમારી બુક બંધ કરો. આ બધી એક્શનો તમે કરો અને કઈ એક્શન કઈ ક્રિયા સાથે વપરાય છે તેનું ખાસ ધ્યાન રાખો. અહીં બીજી બધી એક્શનો આપેલી છે. અહીં શું છે, આ છોકરી ઊભી છે, કઈ ક્રિયા છે એની, સ્ટેન્ડ અપ. આ શું છે, ક્લોઝ યોર આઈસ. આ ડ્રિંક, આ શું છે, ડ્રિંકની ક્રિયા બતાવી છે. આ બે વાતો કરે છે એટલે કઈ ક્રિયા થશે, ટોક. કઈ ટોક. આ દોડવાની ક્રિયા બતાવી છે તો દોડવાની માટે શું વપરાય છે, રન. શેનું, રન. પછી આ બેઠી છે તો સીટ, બેઠેલા માટે સીટ ડાઉન. પછી આ છે તાળી પાડવાની ક્રિયા બતાવે છે, શેની તાળી કાઢ તો ક્લેપ. પછી આગળ છે ચાલવાની ક્રિયા છે, આગળ છે તે ચાલવાની ક્રિયા છે તો કઈ એને કઈ રીતે કહીશું, ચાલવું એટલે કે રન તો બોલાય નહીં તો શું કહેવાનું, ચાલવા માટે શું વપરાય છે, ચાલવા માટે રન વપરાતું નથી પણ ચાલવા માટે અથવા આ શેની ક્રિયા બતાવી છે, ઊભાની બતાવી છે, તે ચાલવાની ક્રિયા છે એ તમને ખબર છે ના. ચાલવાની, ચાલવાની ક્રિયાને શું કહેવાય, રન કહેવાય નહીં, ચાલવાની ક્રિયાને વોક કહેવાય. શું કહેવાશે, વોક. ખાસ ધ્યાન આપવાનું કે અહીં ઉપર કે આગળ વોક શબ્દનો ઉપયોગ થયો નથી તો માટે ચાલવાની ક્રિયાને શું કહેવાય છે, વોક. આ છે કૂદી રહ્યો છે છોકરો, શું કર્યો છે, કૂદી રહ્યો છે તો કૂદવા માટે જમ્પ, કૂદવા માટે જમ્પ. આ છે સૂઈ રહ્યો છે, સૂઈ રહ્યો છે તો સૂવા માટે શાનું ક્રિયા કહેવાય, અંગ્રેજીમાં શું કહેવાનું, સ્લીપ. એ પણ શું કરી રહ્યો છે, સ્લીપ. હવે આગળ જોઈએ, આગળની એક્ટિવિટી છે 3. શિક્ષકની મદદથી રાજા શેડ રમત રમો અને રમાડો. રાજા શું બોલે છે તે રીતે રમત રમવાની છે. તો પહેલું શું છે, ટચ યોર હેડ. રાજા બોલે છે અને આપણે આ બધી ક્રિયાઓ કરવાની છે, તમે પણ સાથે સાથે કરતા જજો. ટચ યોર હેડ એટલે કે તમે, ટચ એટલે, ટચ એટલે શું થાય, અડવું. અહીં આપ્યા હશે ટચ અમુક, તો ટચ એટલે અડવું. યોર એટલે તમે, યોર એટલે તમે. હેડ એટલે માથું, તમારા માથાને અડો. ટચ યોર નોઝ, આગળની ક્રિયા કઈ છે, ટચ યોર નોઝ એટલે તમારા નાકને અડો. આગળની ક્રિયા કરીએ હવે, પ્લીઝ ઓપન યોર લિપ્સ, તમારું મોં એટલે શું છે, પ્લીઝ એટલે મહેરબાની કરીને, ઓપન એટલે ખોલો, યોર એટલે તમે, લિપ્સ એટલે હોઠ એટલે તમારું મોં ખોલો. ક્લોઝ યોર આઈઝ, તમારી આંખો બંધ કરો. ટચ યોર ઇયર વિથ ધ લેફ્ટ હેન્ડ, તમે કાનને અડો. કયા હાથ, કયા હાથે, લેફ્ટ એટલે ડાબો. તો પછી આપણો કયા હાથે કાનને અડાશે, ડાબા, ડાબા કાનને આપણે ડાબા હાથ વડે અડીશું. હવે આગળ, પુટ યોર રાઈટ હેન્ડ ઓન યોર લેફ્ટ શોલ્ડર. પુટ એટલે મૂકો, યોર એટલે તમારા, રાઈટ એટલે જમણા, હેન્ડ એટલે હાથ, ઓન એટલે ઉપર, યોર એટલે તમારા, લેફ્ટ એટલે ડાબો, શોલ્ડર એટલે ખભો. તમારો જમણો હાથ ડાબા ખભા ઉપર મૂકો. રેઈઝ યોર હેન્ડ, તમે તમારા હાથ વાળો. પછી શું છે, ટર્ન રાઈટ, ટર્ન એટલે ફરો, રાઈટ એટલે જમણી, જમણી તરફ ટર્ન કરો એટલે કે જમણી તરફ ફરો. લેફ્ટ, હવે અહીં ટર્ન આપેલો જ છે, ટર્ન વિશે આપણને ખબર પડી ગઈ, ટર્ન એટલે ફરો, લેફ્ટ એટલે ડાબો, લેફ્ટ પણ ખબર પડી ગઈ તો ટર્ન લેફ્ટ એટલે ડાબી તરફ વળો. હવે છે એક્ટિવિટી 4. કઈ છે એક્ટિવિટી 4? શિક્ષકની મદદથી અંગોના નામ અંગ્રેજીમાં બોલો. અહીં સુનિલનું ચિત્ર, આ છોકરો છે સુનિલ છે અને તે શું છે એમાં
ચિત્રમાં આપેલા છે અંગો. અંગોને આપણે ગુજરાતીમાં તો ઓળખીએ છીએ, પરંતુ અંગોને અંગ્રેજીમાં કઈ રીતે બોલાય તે આપણે જોવાનું છે. સુનિલના અંગો વિશે અંગ્રેજી વાક્યો તમારા શિક્ષક તમને વાંચી સંભળાવશે. નીચે વાક્ય પણ બનાવેલા છે, હું આજે તમને વાંચી અને સમજાવીશ, તે તમે ત્યાંથી સાંભળો. એ વાક્ય, એ વસ્તુ શેના માટે ઉપયોગી થઈ છે, કઈ રીતે સુનિલ પોતા માટે વાક્ય એટલે કે વસ્તુ એટલે કે એ અંગનો ઉપયોગ કર્યો છે પોતાની માટે. તો પહેલું છે હેર. હેર એટલે, હેર એટલે વાળ. વાળની તો તમને ખબર જ. હવે સુનિલે હેરને કઈ રીતે ઉપયોગ કર્યો છે તે બતાવવાનો છે. તો સુનિલ લાઈક શોર્ટ હેર. સુનિલ લાઈક શોર્ટ હેર. સુનિલને નાના વાળ ગમે છે. શું છે? સુનિલને નાના વાળ ગમે છે. હવે આગળનું અંગ છે નોઝ. નોઝ શું છે? નોઝ, નોઝ એટલે નાક. હવે સુનિલ શું કરે છે નાક વડે? સુનિલ સ્મેલ વિથ હિઝ નોઝ. સુનિલ નાક વડે સુગંધ એટલે કે નાકનું શું કાર્ય છે? સુગંધ સૂંઘવાનું. તો તે સુગંધ સૂંઘે એટલે કે સૂંઘવાની ક્રિયા કરે છે. લિપ્સ, લિપ્સ એટલે આ શેનું ચિત્ર બતાવ્યું છે? તીર કરીને લિપ્સનું. લિપ્સ એટલે હોઠ. હિઝ લિપ્સ આર રેડ. તેના હોઠ કેવા છે? લાલ. હવે લિપ્સની અંદર તીર કરીને બતાવ્યું છે શેનું છે? ટીથ. ટીથ એટલે કે દાંત. ટીથ એટલે કે દાંત. હી બાઇટ્સ એન એપલ વિથ હિઝ ટીથ. શું છે? તે સફરજન ખાવા માટે પોતાના દાંતથી બટકું ભરે છે. દાંત વડે જ ખવાય ને, તો સફરજનને બટકું ભરવા શાનો એણે ઉપયોગ કર્યો છે? ટીથનો. અહીં આપેલ વાક્યો સુનિલે શું ક્રિયા સુનિલના લગતા આપે છે. હવે છે ને. નેક અંગ માટે કયું વપરાય છે? ગરદન. ગરદનને આપણે અંગ્રેજીમાં શું કહીશું? ને. ધીસ ઇઝ સુનિલ. આ સુનિલની ગરદન એટલે કે સુનિલની નેક છે. હવે છે ચેસ્ટ. ચેસ્ટ એટલે છાતી. ચેસ્ટ એટલે છાતી. ધીસ ઇઝ હિઝ ચેસ્ટ. આ સુનિલની છાતી છે. હવે આગળનું અંગ પેટનું બતાવ્યું છે, એને અંગ્રેજીમાં શું કહીશું? શું? પેટને અંગ્રેજીમાં સ્ટમક. શું કહેવાય? સ્ટમક. સુનિલ આર થ્રી બનાના હિઝ સ્ટમક હિઝ ફૂલ. સુનિલે શું કર્યું? ત્રણ કેળા ખાઈને પોતાનું પેટ ફૂલ કરી નાખ્યું. ત્રણ કેળા ખાઈ અને આ પેટ હતું એને એકદમ ફૂલી ફૂલાવી દીધું. એટલે કે મોટું આપણે નહીં કહેતા, વધારે ખાઈએ અને ભંભોલા જેવું પેટ થઈ ગયું છે, ફૂગા જેવું. એમ એણે ત્રણ કેળા ખાઈ અને પોતાના પેટને ફૂલાવી દીધું છે અને ફૂલ કરી દીધું છે. કંઈ બીજું ખાઈ ન શકાય. હવે આગળ છે નેલ. નેલ એટલે નખનું ચિત્ર એટલે કે નખ અંગ ઉપર એરો કરીને બતાવ્યું છે. હવે નેલની માટે સુનિલે શું કર્યું છે? નેલનું શું ઉપયોગ કર્યો છે તે આપણે જોઈએ. નેલ એટલે નખ. સુનિલ કીપ હિઝ નેલ ક્લીન. આવું આપણે પણ આ આપણા માટે વાક્ય છે. સુનિલ પોતાના નખ ચોખ્ખા રાખે છે. શું તમે તમારા નખ કાપી અને ચોખ્ખા રાખો છો? રાખો છો ને? દોડાયા. હવે આગળનું અંગ કયો છે? ક્ની. શું બતાવ્યું છે? ક્ની. ક્ની એટલે આપણે જોયું ને પગમાં શું છે? આ ઘૂંટણ. શું છે? ઘૂંટણ. હી હેઝ ટુ ક્ની. તેને બે, કોને? સુનિલને. એટલે કે આપણે બધાને બે ઘૂંટણ હોય છે. હવે આગળ છે ટો. ટો એટલે પગનો અંગૂઠો. ટો એટલે પગનો અંગૂઠો. ધીસ ઇઝ ધીસ ટો. આ તેના પગનો અંગૂઠો એટલે કે છે. એક પગમાં ન હોય, બંને પગમાં. તો આ શું કહેવાય? તેના અંગૂઠા. તો ખબર પડી ને અંગૂઠાઓને શું કહેવાય? ટો. ખાલી માત્ર પગના અંગૂઠાને જ ટો કહેવાય. બાજુ આપેલી આંગળીઓનો અર્થ બીજો થાય. હવે આગળ હિલ. શું છે? હિલ એટલે એડી. હિલ એટલે એડી. હી કેન સ્ટેન્ડ ઓન હિઝ હિલ. શું છે? તે તેની હિલની મદદથી એટલે કે તે તેની એડીની મદદથી ઊભો છે. શેના? તે તેની એડીની મદદથી ઊભો છે. હવે આગળ હેડ. હેડ એટલે માથું.
હેડ એટલે માથું. તો માથાનો કઈ રીતે ઉપયોગ કર્યો છે કે કઈ રીતે વાક્ય બનાવે છે? આઈ એમ સુનિલ, હું સુનિલ. ધીસ ઇઝ માય હેડ, આ મારું માથું છે, આ મારું માથું છે. આગળનું અંગ જોઈએ. આગળ કયું અંગ બતાવ્યું છે? આંખ બતાવ્યું છે. આંખને અંગ્રેજીમાં શું કહીશું? આઈ. શું કહીશું? આઈ. સુનિલ હેઝ ટુ આઈઝ, સુનિલને બે આંખો છે, સુનિલને બે આંખો છે. ઇયર, ઇયર એટલે કાન, ઇયર એટલે કાન, કાન સારા માટે, સાંભળવા માટે. હી હેઝ ટુ ઇયર્સ, હી હેઝ ટુ ઇયર્સ, સુનિલને બે કાન છે. ચીન, ચીન એટલે દાઢીનો ભાગ, જેને આપણે હળ પછી કે દાઢીનો ભાગ પણ કહી શકીએ. ધીસ ઇઝ હિઝ ચીન, આ તેનો દાઢી એટલે કે હળ પછી એટલે કે ચીનનો ભાગ છે. શોલ્ડર, શોલ્ડર એટલે ખભો. શું કહેવાય? ખભો. હી કેરીઝ હિઝ બેગ ઓન હિઝ શોલ્ડર, તે પોતાની બેગ શોલ્ડર ઉપર ઉપાડે છે. ખભા ઉપર મૂકીને જ, એટલે ખભાથી પટ્ટા પહેરીને જ આપણે બેગ કેરી એટલે કે ઉપાડી શકીએ છીએ. આગળ છે ફિંગર. શું છે? ફિંગર. ફિંગર એટલે આંગળીઓ, ફિંગર એટલે આંગળીઓ. હી હેઝ ટેન ફિંગર, તેને કેટલી? પાંચ, એક જમણા હાથમાં કે ડા અને પાંચ ડાબા હાથમાં, એટલે કેટલી આંગળીઓ છે? દસ. તેને દસ આંગળીઓ છે, દરેકને દસ આંગળીઓ તો હોય જ છે. હવે આગળ છે આમ. આમ એટલે કે કોણી, આમ એટલે કે કોણી. હાથ અને અહીંથી વચ્ચે આવે છે ને વાળવા વસ્તુ, એને શું કહેવાય? કોણી. હી કેન લિફ્ટ 10 kg, હી હેઝ સ્ટ્રોંગ, તેની કોણી બહુ મજબૂત છે, તેને કારણે તે 10 kg જેટલું પણ વજન ઉંચકી શકે છે. હવે છે એલ્બો, હાથની નીચેનો ભાગ. એલ્બો. હી ફેલ ડાઉન યસ્ટરડે, હી હેઝ હર્ટ હિન એલ્બો, તે ગઈકાલે પડી ગયો, તો એના એલ્બો એટલે કે એના હાથ ઉપર ઈજા થઈ છે. વેસ્ટ, વેસ્ટ એટલે કમર, વેસ્ટ એટલે કમર. હિઝ ફાધર વેર બેલ્ટ ઓન હિઝ બેલ્ટ, એના પપ્પા બેલ્ટ બાંધે છે. ક્યાં? કમર ઉપર. એના પપ્પા પેન્ટ ઉપર બેલ્ટ બાંધે ને, તો બેલ્ટ ક્યાં બંધાય? કમર ઉપર. તો તેના પપ્પા, સુનિલના પપ્પા, તેમના કપડાં એટલે કે પેન્ટ ઉપર બેલ્ટ બાંધે છે. કઈ જગ્યાએ? કમરના ઉપર. હવે છે આગળ લેગ. લેગ એટલે પગ, લેગ એટલે પગ. હી હેઝ સ્ટ્રોંગ લેગ, તેને કેવા પગ છે? મજબૂત. સુનિલના પગ કેવા છે? મજબૂત. ફીટ એટલે કે પગથી અને આંગળીઓ વચ્ચેનો ભાગ, જેમ આપણે હાથની હથેળી છે તેમ પગની વચ્ચેનો ભાગ. ફીટ એટલે ધીસ ઇઝ ધીસ ફીટ, ફીટ આ તેની ફીટ એટલે કે પગની વચ્ચેનો ભાગ છે. આ રીતે આપણે જોયું ને દરેક અંગોના નામ, પરીક્ષા દરમિયાન અંગોના નામ પૂછાય છે, તે ખાસ ધ્યાન રાખવું. હવે આગળની એક્ટિવિટી એટલે કે આગળનું ગીત છે, અભિનય છે, અને તેની સાથે આપણે એક્શન ક્રિયાઓ કરવાની છે. ટીચર હું એટ ગાઈશ અને તમે વિડીયો સાંભળતા જજો અને નાચવા કૂદવાનું જે આવે ક્રિયા કરવાની તે કરતા જજો. એક્ટિવિટી ફાઇટ, નીચે ફાઇટ, નીચેની ગીત શિક્ષકની મદદથી અભિનય સાથે ગાઓ. ચલો ચાલુ કરીએ. હેન્ડ્સ અપ, હાથ ઊંચા કરો. હેન્ડ્સ ડાઉન, હાથ ઊંચે કરો. હેન્ડ્સ ડાઉન, હાથ નીચે કરો. હાથ ઊંચા કરવાના પહેલા કયા, પછી હાથ નીચે કરવાનું કયું છે? હવે આગળની ક્રિયા. હેન્ડ્સ યોર વેસ્ટ, વેસ્ટ એટલે કમર, તો તમારા બંને હાથ કમર ઉપર મૂકો. સીટ ડાઉન, કમર ઉપર હાથ રાખી અને નીચે બેસો. પછી બેન્ડ રાઈટ, એટલે કમર ઉપર હાથ રાખેલા છે તે જમણી તરફ વળી જાઓ. પછી આગળ છે બેન્ડ લેફ્ટ, બેન્ડ એટલે વળવું, લેફ્ટ એટલે ડાબી બાજુ. હવે જમણી બાજુ વળી અને હવે ડાબી બાજુ વળવાનું છે. હેન્ડ્સ ટુ ધ સાઇડ્સ, બંને હાથ
ને સાઈડ ઉપર એટલે કે સીધા કરી દો. 1 2 3 હોપ, 1 2 3 અને જમ્પ કરો. બે હાથ સાઈડમાં રાખી 1 2 3 કરી જમ્પ એટલે કે કૂદો. 1 2 3 સ્ટોપ. હવે એકદમ સીધા, એકદમ સ્ટોપ એટલે કે બંધ કરી દો, સ્ટેન્ડ સ્ટીલ, ઊભા એટલે કે એકદમ સીધા ઊભા, સ્થિર થઈ જાઓ, કોઈ જ ક્રિયા કરવાની નથી. પહેલાં હાથ ઊંચા કર્યા, નીચા કર્યા, કમરે લીધા, પછી નીચે ઝૂક્યા, જમણી તરફ વળ્યા, ડાબી તરફ વળ્યા, સીધા હાથ કર્યા, કૂદકો માર્યો, પછી બંધ થઈ અને સીધા ઊભા રહી ગયા. એટલે હવે સીધા થઈ ગયા તમે. હવે આગળની એક્ટિવિટી જોઈએ. આગળ છે એક્ટિવિટી 6. શું છે એક્ટિવિટી 6? અહીં મેટ સ્ટિક ડ્રો. એમાં કીધું છે કે જે ચિત્ર આપ્યું છે બાજુના બોક્સમાં દોરવાનું છે. આપેલી ક્રિયાઓ શિક્ષકની મદદથી કરો અને અંગ્રેજીમાં બોલો. ત્યારબાદ આપેલી સૂચના વાંચો. તેની પાસે આપેલ ખાનામાં યોગ્ય મેટ સ્ટિક એટલે કે આપેલા છે સ્પેલિંગો, આ આડા અવળા આપેલા છે, તો જે અહીં આપેલું છે તે નામ અંગ્રેજી શબ્દ વાંચી અક્ષરોનો અર્થ કરી અને અહીંયા આ આડાવડા ચિત્રોને અહીં સાચું ચિત્ર આની સાથે મેળ એટલે કે આની સાથે જોડ બનતું હોય એ દોરવાનું છે. તો પહેલું શું કીધું છે? રાઈડ અ બાઇસિકલ. તો શું છે રાઈડ અ બાઇસિકલ? એટલે બાઇસિકલ એટલે કે સાયકલ ફેરવવાનું છે. તો કયું ચિત્ર દોરીશું અહીં? સાયકલ ફેરવવાવાળું ચિત્ર. અહીં કયું ચિત્ર દોરીશું? સાયકલ ફેરવવાવાળું. હવે આગળ છે જમ્પ અ હાઈ, ઊંચો કૂદકો ભરો. શું છે? ઊંચો કૂદકો કરવાનો છે. તો ક્યાં છે ઊંચો કૂદકો? તમને દેખાય છે અહીંયા? હા, આ દોરડું કૂદતી હશે ત્યારે ઊંચો કૂદકો કરતી હશે ને, તો આ ચિત્ર અહીં દોરવાનું છે. હવે આગળ છે ઓપન યોર ડોર, તમારો દરવાજો ખોલો. અહીં ક્યાં આપેલું છે દરવાજા ખોલવાનું ચિત્ર? આવી રહ્યું. તો આપણે આ ચિત્ર અહીં દોરીશું. હવે આગળની ક્રિયા શું છે? કિક ધ બોલ, બોલને લાત મારો. તો એ તો સામે જ આપેલું છે એટલે એ ચિત્ર અહીં દોરીશું. રાઇટ ઇન યોર નોટબુક, તમારી નોટબુકમાં લખવાનું છે. તો ક્યાં છે અહીં લખતા નોટબુકનું ચિત્ર? આવી રહ્યું. તો આ ચિત્ર આપણે અહીં લખવા દોરવાનું છે. હવે આગળ છે છેલ્લું, રીડ યોર બુક, તમારું પુસ્તક વાંચો. અહીં વાંચતા હોય એવી ક્રિયા એક્શન ક્યાં છે? અહીં છે. તો આ ચિત્ર અહીં દોરવાનું છે. સમજણ પડી ને? હવે છે એક્ટિવિટી 7. તમારા શિક્ષકની મદદથી પ્રવૃત્તિ કર્યા પછી તેમને બોર્ડ ઉપર લખેલા વાક્યો અહીં ઉતારો. કયા વાક્યો? જે આપણે અગાઉ એક્ટિવિટી 6માં જોયું ને, જે વાક્ય બાજુમાં લખ્યા હતા ઇંગ્લિશમાં, એ જ વાક્ય અહીં બધા જોઈ જોઈને લખવાના છે. કોઈ નવું વાક્ય લખવાનું નથી. તો એ બધા વાક્ય મેં અહીં લખ્યા છે. રાઈડ અ બાઇસિકલ, જમ્પ હાઈ, ઓપન ધ ડોર, કિક ધ બોલ, રાઇટ ઇન યોર નોટબુક એન્ડ રીડ યોર બુક. પતી ગયું અહીંયા એક્ટિવિટી 7. હવે આગળ જોઈશું સ્પેલિંગો, શબ્દાર્થ જે કહીએ છીએ તે. તો ચલો આગળ જોઈએ. હવે આપણે આ પુસ્તકમાં જો અંગ્રેજીનું જ્યારે મેં અગાઉ લેક્ચર એટલે કે અગાઉના પીરિયડમાં બતાવી હતી ને, એ આવી સ્વાપોથી કે જે તમારી જોડે હશે કે નહીં પણ વસાવેલ હોય તો એમાંથી આપણે લેસન 1 જોઈશું. ચોપડીમાંથી જેમ પાઠ સમજ્યા તેમ એનું અહીં ઉચ્ચારણ એટલે કે સમજણ એટલે કે શબ્દાર્થ આપેલા છે અને અમુક ક્રિયાઓ આપેલી છે જે આપણે સમજીએ. તો શું છે? એક્શન, વર્ડ, અહીં સ્પેલિંગ, ઉચ્ચાર અને ગુજરાતી અર્થ આપેલા છે. તે તમે ધ્યાનથી જોજો. જે આપણી નોટમાં લખવાનું રહેશે અંગ્રેજી વિષયમાં, પહેલું છે સીટ, સીટ એટલે બેસવું. આગળ છે સ્ટેન્ડ, સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. વોક, વોક એટલે ચાલવું. રન, અહીં આ બધી ક્રિયાઓ આપી છે અને ગુજરાતીમાં
કઈ રીતે બોલાય, અંગ્રેજીમાં કઈ રીતે બોલાય, એનો સ્પેલિંગ શું થાય એની માહિતી આપે છે. તો રન એટલે રન, દોડવું. જમ્પ એટલે જમ્પ, કૂદવું. સ્કીપ એટલે દોડવું, કૂદવું. ડાન્સ, ડાન્સ એટલે નાચવું. યોન એટલે બગાસું ખાવું. સ્લીપ, સ્લીપ એટલે ઊંઘવું. ઈટ એટલે ખા ખા ખાવું. ડ્રિંક એટલે પીવું. લાફ એટલે હસી હસીને હસવું. પછી ક્રાય, ક્રાય એટલે રડવું માર પડે ત્યારે. પછી છે રીડ, રીડ એટલે વાંચવું. પછી છે રાઇટ, રાઇટ એટલે લખવું. ડ્રો એટલે દોરવું. ક્લેપ એટલે તાળી પાડવી. આગળ છે કેચ એટલે પકડવું. થ્રો એટલે ફેંકવું. પછી છે કીક, કીક એટલે લાત મારવી. પુશ શું છે? પુશ એટલે ધક્કો મારવો. પછી છે પુલ, પુલ એટલે ખેંચવું. ઓપન એટલે ખોલવું. ક્લોઝ એટલે બંધ કરવું. આ બધી ક્રિયાઓના સ્પેલિંગો અને ઉચ્ચાર સાથે તમારે ખાસ ધ્યાન રાખી અને અભ્યાસ કરવો પડશે. હવે અહીં નીચે અલગ અલગ ક્રિયાઓ બતાવી હશે પરીક્ષા દરમિયાન, અને બાજુ કૌંસમાં એના જવાબ આપેલા હશે. એમાંથી સાચો અર્થ ક્રિયાને લગતો હોય તે લખવાનો છે. તો અહીં રન છે તો રન મેં લખ્યું છે. ઈટ છે તો કૌંસમાંથી મેં ઈટ શબ્દ ગોતી સ્પેલિંગ અહીં ઈટ લખ્યું છે. સ્પેલિંગની મિસ્ટેક થશે તો લખેલ સવાલનો જવાબ પણ ખોટો પડશે. અહીં બેસવાની ક્રિયા છે તો અહીં સીટ લખેલ છે. તે જ રીતે અહીં દરેક ક્રિયાઓ અલગ અલગ આપેલી છે. તે જ રીતે અહીં દરેક ક્રિયાઓ અલગ અલગ આપેલી છે જેની તમારે સમજણ મેળવવાની પરીક્ષા દરમિયાન પૂછાય તો બી આવડશે ને. કૌંસમાં જવાબ તો આપેલા જ હશે પણ સ્પેલિંગની ભૂલ ન થાય તેનું ખાસ ધ્યાન આપવાનું છે. હવે આગળનું બેકેટ્સ જોઈએ. હવે છે પાર્ટ્સ ઓફ બોડી. પાર્ટ્સ એટલે ભાગો. ઓફ ધ બોડી, બોડીના એટલે કે શરીરના વિવિધ અંગો એટલે શરીરના વિવિધ ભાગો. આપણે અગાઉ પાઠ સમજતા હતા ચોપડીમાંથી ત્યારે આપણને ખબર હતી કે આ ગુજરાતી અર્થને અંગ્રેજીમાં કઈ રીતે બોલાશે એ તો શીખી ગયા ને. એટલે હું અહીંયા શીખવાડીશ એટલે તમને ફટાફટ યાદ રહી જશે. ચલો આગળ જોઈએ. હેડ એટલે માથું, હેડ એટલે માથું. હેર એટલે વાળ. આઈઝ એટલે આંખ, આંખ માટે આઈઝ. ઇયર્સ એટલે કાન. નોઝ એટલે નાક. માઉથ એટલે મોઢું, માઉથ એટલે મોઢું. લિપ્સ એટલે હોઠ, લિપ્સ એટલે હોઠ. ટીથ એટલે દાંત, ટીથ એટલે દાંત. ટંગ, ટંગ એટલે જીભ. અમુક આપેલા સ્પેલિંગો જે ચોપડીમાં સુનિલના ચિત્ર દ્વારા આપણને સમજાવવામાં આવ્યા નહોતા પરંતુ આપણે તે ખાસ ધ્યાન રાખવાનું. શોલ્ડર એટલે ખભો, શોલ્ડર એટલે ખભો. હવે આગળ છે નેક, નેક એટલે ડોક, નેક એટલે ડોક. હેન્ડ એટલે હાથ, હેન્ડ એટલે હાથ. એલ્બો એટલે કોણી, એલ્બો એટલે કોણી. ફિંગર્સ, ફિંગર્સ એટલે આંગળીઓ. થંબ એટલે અંગૂઠો, થંબ એટલે અંગૂઠો. નેઇલ એટલે નખ, આંગળીઓ પરના નખ એટલે નેઇલ. લેગ એટલે પગ, લેગ એટલે પગ. ની એટલે ઢીંચણ, ની એટલે ઢીંચણ. ટોઝ એટલે પગની આંગળીઓ. ખબર પડી ગઈ ને. આમાં આપણે સ્પેલિંગો, ઉચ્ચાર અને અર્થ ધ્યાનથી વાંચવાના અને મોઢે કરવાના છે. હવે અહીં આ ચિત્ર આપેલું છે. પરીક્ષા દરમિયાન આ રીતે ચિત્ર આપશે અને અહીં બાજુમાં કૌંસમાં એના ઉચ્ચાર લખ્યા હશે આડા અવળા. એમાં સાચો જવાબ જે હશે તે ગોતીને લખવાનો છે. અહીં પહેલામાં શું છે, બે કાન બતાવે છે તો અહીં એક ઇયર્સ અને આઈઝ આપી છે.
તો એ આપણને ખબર છે કે કયો જવાબ આવશે. ઇયર્સ, ઇયર્સનો સ્પેલિંગ આપણને આવડતો હશે તો આપણે તેને જોઈ અને સાચો અહીંથી જોઈને જ લખવાનો રહેશે. જો આપણને સ્પેલિંગ નહીં આવડતો હોય કે ઉચ્ચાર નહીં આવડતો હોય તો ઇયર્સની જગ્યાએ આઈઝ લખીશું તો વાક્ય કે સવાલ ખોટો પડશે. તે જ રીતે છે આ લેગ, આઈઝ, હેન્ડ, ની, નોઝ, ફિંગર અને થમ. શું છે આ? ટી. અને આ ટોઝ, પગની આંગળીઓ. હવે આગળ આઈ સી વિથ માય આઈઝ, હું મારી આંખ વડે જોઈ શકું છું. અહીં બધી ક્રિયાઓ આપી છે, કઈ? જોવું, સાંભળવું, બોલવું, લખવું, ચાલવું, એ બધી ક્રિયાઓ આપી છે. અને સમજવાના છે વાક્યમાં કઈ રીતે વપરાશે તે. પહેલું ક્રિયા કઈ છે? ટુ સી. ટુ સી એટલે જોવું. ટુ હિયર શું છે? ટુ હિયર એટલે સાંભળવું. ટુ સ્મેલ. ટુ સ્મેલ એટલે સૂંઘવું. ટુ ટોક. ટુ ટોક. ટોક એટલે બોલવું. આગળ શું છે ક્રિયા? ટુ ચ્યુ. ટુ ચ્યુ. ચ્યુ એટલે ચાવવું. આ બધી ક્રિયાઓ આપણે રોજિંદા જીવનમાં કરીએ છીએ. તે ક્રિયાઓને છે ગુજરાતી તો આવડતું હતું મને, પછી અંગ્રેજી પણ શીખવું જોઈએ ને, તો પછી તમે મારી જોડે બોલતા રહેજો તો તમને આવડી જશે. ટુ ટેસ્ટ શું છે? ટુ ટેસ્ટ એટલે ચાવવું. આગળ છે ટુ રાઇટ. ટુ રાઇટ. ટુ રાઇટ એટલે લખવું. ટુ વોક. ટુ વોક એટલે ચાલવું. ટુ વોક એટલે ચાલવું. આ બધી ક્રિયાઓ આપણે બોલવાની છે અને કરવાની છે અને લખવાની પણ રહેશે. હવે આગળ જોઈએ શું છે. ચિત્ર જોઈ વાક્ય વાંચી કૌંસમાંથી શબ્દ પસંદ કરીને લખવાના છે. હવે અહીં અમુક વાક્ય આપેલા છે અને એની કઈ રીતે લખવું છે સાચો જવાબ તે જોવાનો છે. અને એ અંગવાળા આપણે કઈ ક્રિયાઓ કરીએ છીએ અને એ ક્રિયા માટે કયું અંગ વપરાય છે તે પરીક્ષા દરમિયાન પૂછાય તે જુઓ. આઈ સી વિથ માય આઈઝ. જો એક વાક્ય હું શીખવાડું છું આઈઝથી. અહીં આઈસ શબ્દ લખ્યો છે. આઈ સી વિથ માય આઈઝ, હું જોવાનું કામ મારી ખાલી જગ્યા વડે કરું છું. નોઝ કે આઈઝ શું આવશે? આઈઝ. તો અહીં શું લખેલું છે? આઈ સી વિથ માય. આગળની ક્રિયા અને એ ક્રિયા માટે કયો શબ્દ એટલે કે કયું અંગ વપરાય છે તે કૌંસમાંથી સાચો જવાબ જોઈને લખવાના છે. બીજું છે નાકનું. આઈ સ્મેલ વિથ માય નોઝ, હું સુગંધ લઉં છું મારા. સેના વડે? નાક કે આંખ વડે? નોઝ કે આઈઝ? તો અહીં નોઝ. તાળી પાડતું ચિત્ર છે. આઈ ક્લેપ વિથ માય, હું તાળી પાડું છું મારા. હેન્ડ્સ કે લેગ, હાથ કે પગ? તો અહીં લખીશું હેન્ડ્સ. અહીં છે ઊભા રહ્યા છે. આઈ વોલ્ક વિથ માય એટલે કે ચાલવાની ક્રિયા, ઊભા રહેવાની ક્રિયા. સેના વડે થાય? પગ કે હાથ વડે? સેના વડે? પગ કે હાથ વડે? પગ વડે. તો વાક્ય બનશે આઈ વોલ્ક વિથ માય લેગ. અહીં આપેલું છે યર્સનું ચિત્ર એટલે કે કાન. આઈ હિયર વિથ માય ખાલી જગ્યા. ઇયર્સ કે આઈઝ? હું સાંભળું છું. સેના વડે? મારા ઇયર્સ એટલે કાન વડે. આઈ હિયર વિથ માય ઇયર્સ, હું મારા કાન વડે સાંભળું છું. હવે આગળ છે મોંનું ચિત્ર. આઈ ટોક વિથ માય, હું વાતો બોલું છું, વાતો કરું છું. સેના વડે? માઉથ કે ટીથ વડે? મોઢા કે દાંત વડે? માઉથ વડે. સ્પેલિંગ જોઈને લખજો હો, આડા અવળા થાય નહીં પરીક્ષા દરમિયાન.